नमस्कार मित्रों, पाठक स्कूल ऑनलाइन एजुकेशन में फरी एक बार आपनु हार्दिक स्वागत छे। मित्रों, यूनिट नंबर 4 अवर हेल्पर्स एमा एक सरस मजानु गीत हतु ये आपणे गया वीडियो नी अंदर शीख्या हता। अवर हेल्पर्स એટલે કે આપણા મદદગાર, એમાં આપણે દરજી, પછી મોચી, શિક્ષક, કુંભાર અને ટ્રાફિક પોલીસ એનું કામ શું એના વિશે આપણે જાણકારી મેળવી હતી। આપણે એના વિશે શીખ્યા હતા। હવે આજે આપણે એક્ટિવિટી નંબર 2 પેજ નંબર 37 એટલે કે 37મા પેજ ઉપર પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી 2 ની સૂચના છે કે ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો। તો અહીંયા આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ અને એક પેશન્ટ એટલે કે દર્દી અને ડોક્ટર એનું ચિત્ર આપણે જોઈ શકીએ। હવે હૂ ઇઝ શી, શી એટલે તેણી, છોકરી કે સ્ત્રી માટે શું વપરાય તો કે શી। તેણી કોણ છે, શી ઇઝ મિસ સીમા શાહ। તેણી કુમારી સીમા શાહ છે, એમએસ એટલે MISS મિસ કુમારી। ત્યારબાદ પછીનું વાક્ય જોઈએ કે વોટ ઇઝ મિસ સીમા શાહ। તો અગાઉ પણ આપણે જોયું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય અને એની સાથે વોટનો ઉપયોગ થયો હોય ત્યારે એનો વ્યવસાય શું છે એ જાણવા માટે વોટનો ઉપયોગ થયેલો હોય। આમ તો વોટ શેના માટે વપરાય તો કે કોઈ પણ વસ્તુ શું છે, પક્ષી શું છે એના માટે વપરાય, પણ કોઈ વ્યક્તિના નામ સાથે જ્યારે વોટનો ઉપયોગ થયેલો છે ત્યારે એ વ્યક્તિનો વ્યવસાય શું છે એ જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે। તો વોટ ઇઝ મિસ સીમા શાહ, સીમા શાહ વ્યવસાય શું છે। તો મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર, સીમા શાહ ડોક્ટર છે। શી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તો તેણી ક્યાં છે, તો કે તેણી હોસ્પિટલમાં એટલે કે દવાખાને છે। હુ ઇઝ શી, તેણી કોણ છે, શી ઇઝ મિસ સીમા શાહ, તેણી કુમારી સીમા શાહ છે। વોટ ઇઝ મિસ સીમા શાહ, કુમારી સીમા શાહ વ્યવસાય શું છે। મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર, કુમારી સીમા શાહ ડોક્ટર છે। શી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તેણી હોસ્પિટલમાં એટલે કે દવાખાનામાં છે। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણે એક પોસ્ટમેન એટલે કે ટપાલી અને એક બાળક એનું ચિત્ર જોઈએ છીએ। અહીંયા હુ ઇઝ હી, છોકરો કે પુરુષ હોય તેના માટે હી નો ઉપયોગ થાય। તે કોણ છે, હી ઇઝ મિસ્ટર અજય પરમાર, તે શ્રીમાન અજય પરમાર છે। વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર,
અજય પરમાર, શ્રીમાન અજય પરમાર નો વ્યવસાય શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. તો પોસ્ટમેન એટલે ટપાલું. શ્રીમાન અજય પરમાર ટપાલી છે. હી ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ્સ. ડિલિવર એટલે કે વહેંચણી કરવી. તે પત્રો અને પાર્સલની વહેંચણી કરે છે. હવે આમાંથી તમારે તમારા આ પેજની અંદર નીચે એક સૂચના આપી કે આ પાના ઉપર ક્યાં ક્યાં શબ્દો સરખા છે ઓળખો, બોલો અને અહીં નોંધો. તો આમાં વુ છે, પછી વોટ છે, બરાબર, એ શબ્દો અહીંયા તમારે નોંધવાના છે, એટલે કે લખવાના છે. સરખા શબ્દ ક્યાં છે એ તમારે શોધીને લખવાના છે. ત્યારબાદ પેજ નંબર 38 ઉપર જોઈ શકીએ છીએ. તો હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ. તે શ્રીમાન અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? શ્રીમાન અમિત યાદવ નો વ્યવસાય શું છે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. તો શ્રીમાન અમિત યાદવ પોલીસ છે, વ્યવસાયે પોલીસ છે. એનું કાર્ય શું છે? તો કે હી કેચિસ ક્રિમિનલ્સ. કેચ એટલે પકડવું. તે અને ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો. તે ગુનેગારોને પકડે છે. ત્યાર પછીના ક્રમમાં હુ ઇઝ શી, તેણી કોણ છે? શી ઇઝ મિસિસ સોહિની પટેલ. તેણી શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ વ્યવસાયે શું છે? અથવા તો શ્રીમતી સોહિની પટેલનો વ્યવસાય શું છે? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. ટેલર એટલે દરજી. શ્રીમતી સોહિની પટેલ દરજી છે. શી શ્યુઝ ક્લોથ્સ. તો તેનું કાર્ય શું છે? તો કે તેણી કપડાં સીવે છે. શી શ્યુઝ ક્લોથ્સ, તેણી કપડાં સીવે છે. હુ ઇઝ શી, તેણી કોણ છે? શી ઇઝ મિસિસ સોહિની પટેલ. તેણી શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ વ્યવસાયે શું છે? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. શ્રીમતી સોહિની પટેલ દરજી છે. શી શ્યુઝ ક્લોથ્સ. શ્યુ એટલે કે સીવવું, ક્લોથ્સ એટલે કપડાં. તેણી કપડાં સીવે છે. ત્યારબાદ આગળ જોઈએ, હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર જેમિન પારેખ. તે શ્રીમાન જેમિન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જેમિન પારેખ? શ્રીમાન જેમિન પારેખ વ્યવસાયે શું છે? મિસ્ટર જેમિન પારેખ ઇઝ અ બાર્બર. શ્રીમાન જેમિન પારેખ વાણંદ છે, વ્યવસાયે વાણંદ છે. હી કટ્સ હેર.
હેર એટલે વાળ, કટ એટલે કાપવું, તે વાળ કાપે છે. હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર જેમિન પારેખ, તે શ્રીમાન જેમિન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જેમિન પારેખ? શ્રીમાન જેમિન પારેખ વ્યવસાય શું છે? મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. શ્રીમાન જૈમિન પારેખ વાણંદ છે. હી કટ્સ હેર, તે વાળ કાપે છે. ત્યારબાદ હુ ઇઝ શી, તેણી કોણ છે? શી ઇઝ મિસ દીપા શર્મા, તેણી શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? દીપા શર્મા વ્યવસાય શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. નર્સ એટલે કે પરિચારિકા, નર્સ. શ્રીમતી દીપા શર્મા પરિચારિકા છે. શી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. સિક એટલે કે બીમાર. શી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. ગીવ એટલે આપવું, મેડિસિન્સ એટલે કે દવાઓ. તેણી બીમાર લોકોને દવાઓ આપે છે. હુ ઇઝ શી, તેણી કોણ છે? શી ઇઝ મિસિસ દીપા શર્મા, તેણી શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? દીપા શર્મા વ્યવસાય શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. શ્રીમતી દીપા શર્મા પરિચારિકા છે. શી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. તેણી બીમાર લોકોને દવા આપે છે. ત્યારબાદ પેજ નંબર 39 પર જોઈએ આગળ. હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? શ્રીમાન કિશોરભાઈ સુથારનો વ્યવસાય શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. શ્રીમાન કિશોરભાઈ સુથાર વ્યવસાયે સુથાર છે. હી મેક્સ ફર્નિચર, તે ફર્નિચર એટલે કે રાસ રચી બનાવે છે, તે ફર્નિચર બનાવે છે. હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર, તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? શ્રીમાન કિશોરભાઈ સુથારનો વ્યવસાય શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. શ્રીમાન કિશોરભાઈ સુથાર છે, વ્યવસાય સુથાર છે. હી મેક્સ ફર્નિચર, તે રાસ રચેલું એટલે કે ફર્નિચર બનાવે છે. મેક એટલે બનાવવું. ત્યારબાદ હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી, તે શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? શ્રીમાન રામજીભાઈ ચૌધરી વ્યવસાય શું છે?
मिस्टर रामजीभाई चौधरी इज अ फार्मर. श्रीमान रामजीभाई चौधरी व्यवसाय खेडूत छे. ही प्लाउज द फील्ड. ते खेतर खेड़े छे. प्लाउ एटले खेड़वू, फील्ड एटले खेतर. हु इज ही? ते कोण छे? ही इज मिस्टर रामजीभाई चौधरी. ते श्रीमान रामजीभाई चौधरी छे. वॉट इज मिस्टर रामजीभाई चौधरी? श्रीमान रामजीभाई चौधरी व्यवसाय शुं छे? मिस्टर रामजीभाई चौधरी इज अ फार्मर. श्रीमान रामजीभाई चौधरी व्यवसाय खेडूत छे. ही प्लाउज द फील्ड. ते खेतर खेड़े छे. हु इज शी? तेनी कौन छे? शी इज मिसिस प्रिंसी क्रिश्चियन. तेनी श्रीमती प्रिंसी क्रिश्चियन छे. वॉट इज मिसिस प्रिंसी क्रिश्चियन? श्रीमती प्रिंसी क्रिश्चियन नो व्यवसाय शुं छे? मिसिस प्रिंसी क्रिश्चियन इज अ पायलट. पायलट एटले जे विमान उड़ाड़े एने आपणे पायलट कहीए. तो श्रीमती प्रिंसी क्रिश्चियन व्यवसाय पायलट छे. शी फ्लाइज एरप्लेन. एरप्लेन एटले कि विमान. तेनी फ्लाइज एटले कि उड़ाड़वू. तेनी विमान उड़ाड़े छे. हु इज शी? तेनी कौन छे? शी इज मिसिस प्रिंसी क्रिश्चियन. तेनी श्रीमती प्रिंसी क्रिश्चियन छे. वॉट इज मिसिस प्रिंसी क्रिश्चियन? श्रीमती प्रिंसी क्रिश्चियन व्यवसाय शुं छे? मिसिस प्रिंसी क्रिश्चियन इज अ पायलट. श्रीमती प्रिंसी क्रिश्चियन पायलट छे. शी फ्लाइज एरप्लेन. तेनी विमान उड़ाड़े छे. तो मित्रों आपणे जे कवितानी अंदर व्यवसायकारोने जोया था ए उपरांत पण आपणे बीजा व्यवसायकारोनो परिचय मेळव्यो. एवो व्यवसाय शुं करे छे अने आनी साथे आपणे वोटनो उपयोग पण शीख्या कि नामनी साथे ज्यारे वोट वपराय त्यारे ए व्यवसाय शुं छे એ જાણવા માટે નામની સાથે વોટનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આપણને એક્ટિવિટી નંબર 3 આપ્યું છે કે જોડીમાં કાર્ય કરો. ઉપર્યુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો સૌથી પહેલા આપણને આપ્યું છે અ પોસ્ટમેન. તો પોસ્ટમેન એટલે ટપાલી. તો આપણે અગાઉ પણ જોયું કે પોસ્ટમેન કોણ છે? તો કે મિસ્ટર અજય પરમાર. મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. અને ત્યારબાદ એનું કાર્ય શું છે? તો કે હી ડિલિવર્સ લેટર્સ. તો કે તે પત્રો વેચે છે. ત્યારબાદ પેજ નંબર 40 ઉપર જોઈએ તો ટેઇલર. તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેઇલર. કોણ છે ટેલર? જુઓ અહીંયા આપણે જોઈ શકીએ કોણ છે ટેલર. તો કે
સોહિની પટેલ, મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. તો એનો વ્યવસાય શું છે? એ વ્યવસાય શું કરે છે? તો કે શી શૂઝ ક્લોથ્સ, તેની કપડા સીવે છે. ત્યારબાદ અ બાર્બર. તો જુઓ, આપણે અહીંયા જોયું જયમીન પારેખ, અહીંયા જોયું ને આપણે જયમીન પારેખ ઇઝ અ બાર્બર. મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર. He cuts hair. તે વાળ કાપે છે. ત્યારબાદ ચોથો ક્રમ છે ઈ છે ફાર્મર. તો આપણે પણ અગાઉ જોયું મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. હી પ્લાઉસ ફિલ્ડ. હી પ્લાઉસ ફિલ્ડ. ત્યારબાદ પાંચમો ક્રમ છે એમાં અ પાયલટ. તો કોણ છે પાયલટ? તો અહીંયા આપણે જોયું કે મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન, મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ. એનો વ્યવસાય શું છે? તો કે તે એરપ્લેન ઉડાડે છે. તો શી ફ્લાઈઝ એરપ્લેન. શી ફ્લાઈઝ એરપ્લેન. એવી રીતે છઠ્ઠા ક્રમમાં ડોક્ટર, નર્સ, કાર્પેન્ટર અને પોલીસમેન. તો જુઓ ડોક્ટર, તો સૌથી પહેલા આપણે જોયું ડોક્ટર કોણ છે? તો કે મિસ સીમા શાહ. જુઓ તો લખીશું આપણે મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. તો એ શું કરે છે? તો કે શી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. હી શી ટુ પેશન્ટ. શી ટ્રીટમેન્ટ ટુ પેશન્ટ, તે દર્દીની સારવાર કરે છે. મિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર. શી ટ્રીટમેન્ટ ટુ પેશન્ટ, તે દર્દીની સારવાર કરે છે. ત્યારબાદ નર્સ, કાર્પેન્ટર અને પોલીસમેન, એ તમારે હોમવર્કમાં
જાતે લખવાનું છે. નર્સ, તો નર્સ કોણ છે? તો અહીંયા આપણે અગાઉ પણ જોયું કે દીપા શર્મા ઇઝ અ નર્સ. શી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. ત્યારબાદ કાર્પેન્ટર અને પોલીસમેન. તો તમારે આ ત્રણ વ્યવસાયકારો વિશે જાતે લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 4 જોઈ લઈએ. તો આપણને ચિત્ર આપેલા છે અને એની સાથે સાથે આપણને અહીંયા ખાના આપેલા છે અને સૂચના આપેલી છે કે નીચે આપેલ ચિત્ર જુઓ અને ખાના પૂર્ણ કરો. તો જુઓ, અહીંયા આપણને પહેલું ચિત્ર આપેલું છે અને અહીંયા આપણને પહેલો ક્રમ આપેલો છે. તો પહેલું ચિત્ર શેનું છે? તો કે પોસ્ટમેનનું. તો POSTMAN, પોસ્ટમેન. ત્યારબાદ બીજો ક્રમ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે બાર્બર. તો BARBER. ત્યારબાદ ત્રીજો ક્રમ. ત્રીજા ક્રમમાં આપણે પોલીસમેનનું ચિત્ર જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા POLICEMAN, POLICEMAN એવી રીતે આપણે લખીશું. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે પાયલટ. તો PILOT. ત્યારબાદ ચોથો ક્રમ છે ડોક્ટર. તો અહીંયા ચોથી ઊભી લાઈન જોઈએ તો DOCTOR, ડોક્ટર. ત્યારબાદ પાંચમો ક્રમ, અહીંયા આપણે ફાર્મરનું ચિત્ર જોઈ શકીએ છીએ. તો FARMER, ફાર્મર. અને છઠ્ઠું ચિત્ર જોઈએ તો એમાં વ્યવસાય ટીચર છે. તો એમાં આપણે પૂરીશું TECHER, ટીચર. હવે મિત્રો, પેજ નંબર 41 ઉપર જુઓ, 41માં પેજ ઉપર. એમાં એક્ટિવિટી 5માં તો રમત રમવાની આપણને વાત કરી છે. એક્ટિવિટી 6ની અંદર તમારા એવા બે મિત્ર શોધો જેને નીચે જણાવેલ વ્યવસાય કે ધંધામાં જોડાવાની ઈચ્છા હોય એને નીચે મુજબના પ્રશ્ન પૂછો. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ? એટલે એનું ગુજરાતી શું થશે? કે શું તું પાયલોટ બનવા ઈચ્છે છે? જો એનો જવાબ યસમાં હોય તો ધંધા કે વ્યવસાય હેઠળ તેનું નામ લખો. એટલે કે અહીંયા તમારે મિત્રનું નામ લખવાનું. અને એમાંથી કોઈના પણ જવાબ યસમાં ન હોય તો નન એમ લખો. તો કોઈ પણ, માની લો કે પાયલોટ છે અને તમારો કોઈ મિત્ર પાયલોટ બનવા ઈચ્છે તો એનું નામ લખવાનું છે. જો કોઈ ન બનવા ઈચ્છે તો અહીંયા નન, અહીંયા આપણને કીધેલું છે NONE, નન એમ લખવાનું છે. તો તમારે તમારા મિત્ર સાથે વાર્તાલાપ કરી અને આ પ્રવૃત્તિ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે હોમવર્કમાં. તો મિત્રો, આજે આપણે આ વ્યવસાયકારો જે અગાઉ શીખ્યા હતા એમાંય આપણે થોડા વધારે ઉમેરી અને બીજા વ્યવસાયકારનો આપણે ખ્યાલ મેળવ્યો, પરિચય મેળવ્યો. હજી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે કોઈ પણ નામની સાથે વોટનો ઉપયોગ થયો હોય ત્યારે
એ વ્યક્તિનો વ્યવસાય શું છે એ જાણવા માટે એનો ઉપયોગ વોટ સાથે થયેલો હોય, એ નામ વોટ સાથે હોય. તો મિત્રો, આપણે આજે જુદા જુદા વ્યવસાયકારો વિશે જાણ્યું. તમે બરાબર સમજ્યા છો, જે કંઈ હોમવર્કમાં આપેલું એ બધું તમે આમાં તમારા પુસ્તકની અંદર બરાબર પૂરી લેશો. થેન્ક યુ.